નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત માતૃત્વમાં, અને હું છું આપની સાથે જિજ્ઞાસા. માતૃત્વમાં આપણે વંધ્યત્વને લગતા અલગ અલગ પ્રશ્નો અંગે માર્ગદર્શન મેળવીએ છીએ, સાથે જ આજે આપણે વાત કરવાના છીએ આઈવીએફ ટ્રીટમેન્ટ વિશે. આઈવીએફ ટ્રીટમેન્ટ કઈ રીતે કરવામાં આવે છે, કોને કરાવવું જોઈએ, સક્સેસ રેટ કેટલો છે, તમામ વિશે વાત કરીશું માતૃત્વમાં. આઈવીએફ અંગે વધુ માર્ગદર્શન મેળવીએ તે પહેલા નજર કરીએ આ અહેવાલ પર. શું આપને માતૃત્વ ધારણ કરવામાં સમસ્યા સર્જાય છે? આજના આધુનિક યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ માતૃત્વ ધારણ કરી શકાય છે. જી હા, આઈવીએફ ની પદ્ધતિથી માતૃત્વ ધારણ કરવું શક્ય બન્યું છે. પહેલાના યુગમાં લોકો સ્ત્રીને તેની માટે જવાબદાર માનતા હતા, પરંતુ પ્રેગ્નન્સી ન રહેવાની પાછળ ઘણા બધા કારણો ભાગ ભજવતા હોય છે, જેવા કે સ્ત્રી અને પુરુષ બંનેના રિપોર્ટ તપાસવા જરૂરી બનતા હોય છે. આઈવીએફમાં સ્ત્રી બીજ પણ બનાવવામાં આવે છે, તેના રિઝલ્ટનો આધાર પણ અલગ અલગ પરિબળો પર રહેલો છે. સ્ત્રીઓની જો વાત કરવામાં આવે તો તેમનું વજન, સ્ત્રી બીજ ન બનવું, ગર્ભાશયમાં ગાંઠ હોવી, મુખ નાનું હોવું, ગર્ભાશયની નળી જાડી કે પાતળી હોવી વગેરે જેવી સમસ્યા સર્જાતી હોય છે. આઈવીએફ કરાવ્યા બાદ પણ ખૂબ જ કાળજી રાખવી પડતી હોય છે. ટેસ્ટ ટ્યુબથી તમામ સ્ત્રીઓ હવે માતૃત્વ ધારણ કરી શકે છે. આઈવીએફ એ તમામ દંપતીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે. તો આઈવીએફ અંગે આજે આપણે વધુ માર્ગદર્શન મેળવીએ અને માર્ગદર્શન આપવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જર્મન એવોર્ડ વિજેતા અને 20 વર્ષના અનુભવી રાધી સુમરન વુમેન્સ હોસ્પિટલના ડોક્ટર મેહુલ સુખાડિયા. ડોક્ટર મેહુલ, સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ડોક્ટર મેહુલ પાસેથી આપણે આ વિષય અંતર્ગત તો માર્ગદર્શન મેળવીશું જ, પરંતુ આપને વંધ્યત્વને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો મૂંઝવી રહ્યા છે જેનું આપ માર્ગદર્શન મેળવવા માંગો છો, તો ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલ નંબર પર ફોન કરી આપના પ્રશ્નો અંગે માર્ગદર્શન મેળવી શકો છો. આ સિવાય આપ રાધે સુમરન વુમેન્સ હોસ્પિટલની પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો. ડોક્ટર મેહુલ, આપણે આ પહેલાં પણ ઘણીવાર આઈવીએફ અંગે ચર્ચા કરી ચૂક્યા છીએ, જો કે આજે પહેલો સવાલ એ પૂછવો છે કે આઈવીએફ ઘણીવાર ફેલ થતા હોય છે, તો આઈવીએફ ફેલ થવાનું કારણો શું શું રહેલા છે? હવે જે બેન આપણે જે આ પ્રોગ્રામ હાઇલાઇટ કરીએ છીએ અને જે આપણા દર્શક, લાખો કરોડો દર્શક મિત્રો જે આપણો લાઈવ પ્રોગ્રામ નિહાળીએ છીએ, જે અમારા પેશન્ટો છે, જે 80-90% પેશન્ટ એવા છે કે જે આ પ્રોગ્રામ રેગ્યુલર નિહાળે છે, હવે દરેકને અમારે એ જ વસ્તુને માહિતી આપવાની છે કે આઈવીએફ વસ્તુ એ અત્યારની વન ઓફ ધ લેટેસ્ટ બેસ્ટ ટેકનોલોજી છે, જેનાથી કોઈપણ અશક્ય ચેલેન્જિંગ કેસ કે જેની અંદર રિઝલ્ટ ના મળ્યું હોય નોર્મલ ટ્રીટમેન્ટ દવાથી, ઘણી વખત એવું થાય કે પેશન્ટોને 5-7 વખત, 2-5 વખત આઈવીએફ ફેલ ગયા હોય બીજા સેન્ટરમાં, એવા કેસીસને અમે સુમિરનની અંદર 3D આઈવીએફ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ, અંદરનો પ્રોબ્લેમ સોલ્વ કરીએ, અને રિઝલ્ટનો જે સક્સેસ રેશિયો નોર્મલ કરતાં અમારો સક્સેસ રેશિયો ઘણો બધો આગળ છે. હવે જે આપણો પ્રશ્ન છે કે ભાઈ રિઝલ્ટ કેમ નથી મળતું, એના કારણો શું હોય છે, શા માટે ફેલ થવાનું કારણ છે? ઘણી વખત એવું બને છે કે જો નિદાનમાં કોઈ ચૂક થઈ ગયું હોય અથવા અંદરની જે તાસીર અસર હોય, જે ગર્ભાશયની જે એન્ડોમેટ્રિયમ કહેવાય લાઇનિંગ, કે જે પ્રોપર ઘણી વખત ના બને, અથવા એનો જે રિસેપ્ટિવ પાવર વીક પડી જાય, અથવા એનો જે વિન્ડો પીરિયડ હોય એની અંદર જો સમયસર ટ્રાન્સફર કરવામાં ના આવે, તો એના લીધે પણ આ બધા પ્રોબ્લેમ થતા હોય છે. એટલે એના માટે કોઈપણ ટ્રીટમેન્ટની શરૂઆત પહેલાં પ્રોપર નિદાન જરૂરી છે. જો નિદાન વ્યવસ્થિત કરવામાં આવે, ગર્ભાશયની અંદર ધારો કે સોજો છે, કોઈ ગાંઠ છે, કોઈ બીજો પેથોલોજી અંદર છે, તો એ દૂર કરવામાં આવે, પ્લસ નળીને લગતો કોઈ ઇસ્યુ હોય તો એ પણ સોલ્વ કરવો પડે, અંડાશયને લગતો અને શુક્રાણુને લગતો. ઘણી વખત એવું થાય કાઉન્ટ નથી હોતું, અથવા 0 કાઉન્ટ હોય, અથવા ઘણું ઓછું કાઉન્ટ હોય, એવા કેસીસની અંદર ટેઝા કરવામાં આવે અથવા ઇક્સી કરવામાં આવે, જે ટેસ્ટીસ હોય એની બાયોપ્સી લઈએ, એવા બધા ઘણા બધા ઓપ્શન છે. તે દરેકે પેશન્ટે અલગ અલગ હોય,
એના બેઝ ઉપર આખી ગાઈડલાઈન પ્રમાણે એની ટ્રીટમેન્ટ નક્કી થાય ને એના પછી સક્સેસ રેશિયોની વાત આવે. હવે રિઝલ્ટ શા માટે નથી મળતું અથવા ફેલ જાય છે, કારણ કે આ બહુ ચેલેન્જિંગ વસ્તુ છે. કોઈ પણ પેશન્ટ હોય, કોઈ પણ સેન્ટરમાં ટ્રીટમેન્ટ કરાવે, હવે દરેકને પહેલાં ટ્રાયલ રિઝલ્ટ મળવાનું નથી. 30-50% પેશન્ટ એવા છે કે જેને ફર્સ્ટ ટ્રાયલે રિઝલ્ટ મળે, મળે ને મળે. બાકીના પેશન્ટ છે એને સેકન્ડ ટ્રાયલ અથવા થર્ડ ટ્રાયલે રિઝલ્ટ મળતું હોય છે. હવે તો દરેક પેશન્ટને એના રિલેટિવનો પ્રશ્ન એ જ થાય કે સર અમને કેમ પહેલાં ટ્રાયલે રિઝલ્ટ ના મળે, કેમ અમારા કેસની અંદર પ્રયત્ન કરવા મળે. અને જો આ પેશન્ટ છે કે એને આટલી ઉંમર થઈ છે, હમણાં જ અમે 55 વર્ષના બેનને રિઝલ્ટ આપ્યું, 35 વર્ષે એના પ્રોબ્લેમ સોલ્વ થયો અને તંદુરસ્ત બાળકનો જન્મ થયો. તો એવા ઘણા બધા અસંખ્ય કેસ છે કે જેના રિઝલ્ટ મળી જાય છે, અને કોઈ પેશન્ટ એવું છે કે જેના રિઝલ્ટ તરત નથી મળતું. તો એમનો પ્રશ્ન થવાનો જ છે કે ભાઈ રિઝલ્ટ શા માટે અમારા કેસમાં ના મળ્યું, બીજાને મળી ગયું ને અમને ના મળ્યું. હવે એના માટેના જે ફેક્ટર હોય કે જે એમ્બ્રિયો ક્વોલિટી કેવી છે, સ્ત્રી બીજ મળ્યા કે ફર્ટિલાઇઝ પ્રોપર થયા કે નહીં, પછી જે શુક્રાણુ છે એની ક્વોલિટી કેવી છે, અને બધું સારું હોય એના પછી જ અમે એમ્બ્રિયો ટ્રાન્સફર કરતા હોય. એમ્બ્રિયો ટ્રાન્સફર ડે 3 કરો અથવા ડે 5, એની અંદર ઇક્વલ રિઝલ્ટ મળતા હોય છે. તેમ છતાં બી જે અંદરનું નેચરલ એટમોસ્ફિયર હોય, એટલે કે ઇમ્પ્લાન્ટેશન, કે જે ગર્ભ મૂક્યા પછી જે ચોંટવાની વસ્તુ છે, કે જે ગર્ભ અંદર ગર્ભાશયની દિવાલની અંદર જશે અને પછી જે માતાના શરીરમાંથી એના હોર્મોન, ન્યુટ્રિશન, પોષક તત્વો કે જેનાથી એનો વિકાસ થતો, એ બધું અંદરથી મેળવશે. ડૉક્ટર તમને હેલ્પ કરે, મેડિસિન આપે કે જેનાથી એને સપોર્ટ થાય, કે હોર્મોનની અંદર કોઈ ડેફિશિયન્સી ના આવે, ન્યુટ્રિશનની અંદર કોઈ ઇમ્બેલેન્સ ન થાય. એના માટે અમે મેક્ઝિમમ જે પ્રોપર રિક્વાયર હોય પ્રમાણે અમે ટ્રીટમેન્ટ, ઇન્જેક્શન બધું આપતા હોય. ઘણી વખત ઘણા પેશન્ટને ઇન્જેક્શન ટ્રીટમેન્ટ વધારે આપવી પડે, ઘણાનો 2-3 ગોળીમાં જ એનું રિઝલ્ટ મળી જતું હોય છે. અને એ પછી જો અંદરનું જે કુદરતી જીનેટિક એટમોસ્ફિયર હોય એ ફેવરેબલ હોય, તો જે પણ ગર્ભ મૂકવામાં આવે, ઘણા પેશન્ટ એવા છે કે જેને એક જ ગર્ભ અમે ટ્રાન્સફર કર્યો હોય 3જા દિવસનો, તો પણ એને પહેલાં ટ્રાયલ રિઝલ્ટ મળે છે. અને ઘણી વખત એવા પેશન્ટ હોય કે જેને બ્લાસ્ટોસીલ નામનો, કે જે બેસ્ટ ક્વોલિટીનો ગર્ભ કહેવાય, એ મૂકવામાં આવે, તે છતાં પણ એનું રિઝલ્ટ નથી મળતું. એટલે જે અંદરની તાસીર અસરના લીધે ઘણી વખત રિઝલ્ટની અંદર સમય લાગતો હોય. પણ મારી એટલી જ વિનંતી કે તમે આ IVFની ટ્રીટમેન્ટ કરાવો, એની અંદર કોઈ એક ફેક્ટર નથી હોતું. તમે કઈ જગ્યાએ ટ્રીટમેન્ટ લો છો, તમારા અંદરના જે મેડિકલ રિપોર્ટ છે હોર્મોનના એ કેવા છે, તેમ છતાં જે મેડિકલ કન્ડિશન હોય પેશન્ટની એના ઉપર પણ ઘણો બધો આધાર હોય છે. હવે એવું નહીં માની લેવાનું કે ભાઈ પહેલાં ટ્રાયલે બધા રિઝલ્ટ મળવું જ જોઈએ, એક કોઈ પણ જગ્યાએ શક્ય નથી હોતું. હા, રિઝલ્ટ 100% મળે જો ગર્ભાશય સારું હોય, બીજ સારા મળ્યા હોય, એમ્બ્રિયો સારા હોય, તો રિઝલ્ટ 110% મળે, મળે ને મળે. હા, ઘણી વખત એવું થાય કે પેશન્ટની અંદરની પ્રકૃતિ અસર એવી હોય કે જેના લીધે એને પ્રયત્ન થાય, કોઈને પહેલાં ટ્રાયલે રિઝલ્ટ મળે, કોઈને બીજા ટ્રાયલે રિઝલ્ટ મળે. એટલે રિઝલ્ટ ના મળે તો નિરાશ ના થાઓ, પણ તમે પ્રોપર વસ્તુ સમજો અને એની ટ્રીટમેન્ટ ફોલો કરો. એટલે અમે સુમિરનની અંદર સ્પેશિયલ એનું પેકેજ આપીએ છીએ, જેનાથી જે નોર્મલ કરતાં 80-90% સક્સેસ રેશિયો વધી જાય, ને એની અંદર લગભગ બધા પેશન્ટને રિઝલ્ટ મળી જાય. અને જેને ના મળે એને અમે નેક્સ્ટ સાયકલમાં ઓફર કરતા હોય છે. એટલે ફેલ થવાનું મેઇન કારણ અંદરની કુદરતી તાસીર અસર હોય છે, કારણ કે જે ગર્ભાશયની અંદર જે પાવર હોય એ અમે દવાથી હેલ્પ કરી શકીએ, પણ ગર્ભાશય બદલી ના શકાય. જે બીજની ક્વોલિટી હોય, શુક્રાણુની ક્વોલિટી હોય, એ તો એના જે પતિ પત્નીના હોય એ જ અમે લેતા હોય. રેર કેસમાં એવું થાય કે એમના બીજની અંદર પ્રોબ્લેમ હોય, તો અમે બેંકની અંદર સ્પેશિયલ સારી ક્વોલિટીના બીજ લઈએ અને એનાથી ગર્ભ બનાવ્યા પછી મૂકતા હોય. પણ તેમ છતાં બી ઇમ્પ્લાન્ટેશન પ્રોસેસ માટે ઘણી વખત સમય લાગતો હોય. રિઝલ્ટ ના મળે તો બિલકુલ નિરાશ થવાની જરૂર નથી હોતી. જી બિલકુલ, અલગ અલગ ફેક્ટર જવાબદાર હોય છે IVF ફેલ થવાના. ડોક્ટર મેહુલ, IVFની ટ્રીટમેન્ટમાં હોર્મોનના રિપોર્ટનું કેટલું મહત્વ રહેલું છે? હવે જે આપણે હમણાં ચર્ચા કરી કે જે હોર્મોન, એટલે કે સ્ત્રી અને પુરુષના બંનેના હોર્મોન રિપોર્ટ બહુ મહત્ત્વના હોય, કારણ કે આપણા શરીરની અંદર કુદરત એવી રચના કરેલી છે કે હોર્મોન કોન્સ્ટન્ટ ના હોય, એ સમય સાથે ઉંમર સાથે થોડા થોડા ફેરફાર થયા કરે. ઘણી વખત એવું થાય કે અંદર
એની અંદર કોઈ ગાંઠ છે, કોઈ ચોકલેસિસ છે, અથવા અત્યારે બહુ કોમન ડિસીઝ જોવા મળે છે અમારી પ્રેક્ટિસમાં, જેને પીસીઓડી કહેવાય. લગભગ અત્યારે બધા પેશન્ટને ખબર હોય છે. યંગ ગર્લની અંદર પણ આ બધા પીસીઓડીના કેસીસ ડે બાય ડે વધી રહ્યા છે. એના લીધે જે કુદરતી હોર્મોન હોવા જોઈએ સ્ત્રીબીજ બનવા માટેના, એ ઇમ્બેલેન્સ થઈ જાય. એટલે કે જે સ્ત્રીબીજ બને માસિક આવ્યા પછી અને માસિકનો મધ્ય ભાગ એટલે કે 12-16 દિવસની અંદર એ રિલીઝ થાય, તો પ્રોસેસ આખી રિવર્સ થઈ જાય. મીન્સ કે જે બીજ બનવાની પ્રોસેસ સમયસર થવી જોઈએ થતી જ નથી. એટલે બીજ જે 15મા દિવસે બને એના જગ્યાએ 30 દિવસ 40 દિવસ, ખબર જ ના હોય કે ક્યારે બનશે. ઘણા પેશન્ટ એવા કે એના 4-6 મહિનાથી માસિક ના આવે, શરીરમાં બીજી કોઈ તકલીફ ના હોય, પણ આ હોર્મોન ઇમ્બેલેન્સ થઈ જાય. હવે જો એવા કેસીસની અંદર જો IVF કરવામાં આવે તો ઘણા બધા ઇસ્યુ થતા હોય છે. એક કોલર મિત્ર સાવલીથી દક્ષાબેન જોડાયા છે. દક્ષાબેન સવાલ જણાવશો આપનો. હા તો સાહેબ, હું એવું કહેતી હતી, મારી ઉંમર 40 વર્ષ છે. બરોબર. હા, અને મને લેપ્રોસ્કોપી કરાવી 2006 કરાવી હતી, પણ કોઈ તકલીફ બહુ થયા કરે છે માસિકમાં. હા, અને બાળક માટે કરાવી હતી, પણ પછી કોઈ એનું રિઝલ્ટ નહીં મળે. હવે જો દક્ષાબેન, તમારી ઉંમર કીધું 40 વર્ષ થયા અને માસિક હજુ આવે છે રેગ્યુલર તમારે? હવે જે તમે ઉંમર કીધી એ પ્રમાણે અંદરના જે આપણે ચર્ચા કરી રહ્યા કે હોર્મોન ઇમ્બેલેન્સ થવાના ઘણા બધા ચાન્સીસ હોય, એટલે તમારા કેસની અંદર એના માટે અંડાશયના સ્પેશિયલ રિપોર્ટ આવે એ કરાવવા પડે. FSH, LH, AMH, E2, પ્રોજેસ્ટેરોન, એ બધા રિપોર્ટ ઉપર નક્કી થશે કે અંડાશયનું કામ કરવાની ક્ષમતા હજુ ચાલુ છે કે બંધ છે. અને પછી જો અંડાશય હજુ બી કામ કરતું હોય અને એના જો રિપોર્ટો વિધિન નોર્મલ રેન્જ આવતા હોય તો તમારે એની ટ્રીટમેન્ટથી રિઝલ્ટ લેવું પડે. પણ ઘણી વખત એવું થાય કે આ ઉંમરે અંડાશયનું કામ લગભગ 60-80% ઘટી જતું હોય, તો એવા કેસની અંદર તમારે IVF કરાવવું પડે, જરૂર પડે તો બીજદાન કરવું પડે. એટલે તમારા જે હોર્મોનના રિપોર્ટો બધું ચેક થયા પછી અને તમારા મિસ્ટરના શુક્રાણુનો રિપોર્ટ અને ગર્ભાશય જો એ બધું સારું હોય તો 100% રિઝલ્ટ મળે. પણ હવે તમારી આટલી ઉંમર છે, હવે તમે જો રાહ જોઈ રહેશો તો સમય પ્રમાણે ધીમે ધીમે જે અત્યારે જે હોર્મોન હશે એ પણ ડિસ્ટર્બ થઈ જશે. એટલે મારી તમને એ જ સલાહ છે કે સમયસર આની પ્રોપર સેન્ટરમાં જઈ જરૂર પડે તો IVF પણ કરાવો અને તમે રિઝલ્ટ મેળવી લો. જી બિલકુલ, દક્ષાબેન ખૂબ સરસ માર્ગદર્શન ડૉક્ટર મેહુલે આપને આપ્યું છે. આ સિવાય આપ રાધે સુમેરન વુમેન્સ હોસ્પિટલની પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો. ડૉક્ટર મેહુલ, એમ્બ્રોઇડરી ટ્રાન્સફર કરાવવાનું હોય દિવસે જો યુરિનરી ઇન્ફેક્શન હોય તો ઇટીમાં શું પ્રોબ્લેમ થઈ શકે? હવે જ્યારે આ પ્રોસેસ છે ટેસ્ટી બેબીની અંદર અલગ અલગ સ્ટેજિંગ હોય, જે પહેલો તબક્કો આવે કે સિલેક્શન, સેકન્ડ તબક્કો આવે ઇન્જેક્શનથી બીજ બનાવવાના, થર્ડ સ્ટેપ આવે પિકઅપ જે બીજ લેવામાં આવે, ફોર્થ સ્ટેપ આવે કે ઘર બનાવો એમ્બ્રિયો બનાવો, અને પાંચમો અને લાસ્ટ સ્ટેજ આવે કે જે એમ્બ્રિયો ટ્રાન્સફર કરવાનો, એટલે કે સારી ક્વોલિટીનો 3જા દિવસનો અથવા 5મા દિવસનો જે પણ એમ્બ્રિયો જે પેશન્ટની કન્ડિશન પ્રમાણે અવેલેબલ હોય એ પ્રમાણે ટ્રાન્સફર કરવો. એટલે કે ગર્ભાશયની મધ્ય ભાગમાં મૂકો કે જે ગર્ભાશય જે જગ્યા છે બાળકનું ઘર છે ત્યાં ગર્ભનો વિકાસ થશે. હવે એ સમયે જો કોઈ પેશન્ટને ઇન્ફેક્શન હોય, યુરિનરી ઇન્ફેક્શન હોય, વજાઇનલ ઇન્ફેક્શન હોય, તેવા કેસીસની અંદર બેક્ટેરિયા અંદર હોય તો જે સક્સેસ રેશિયો હોય એના પર ઘણી બધી ઇફેક્ટ આવે. એટલે કે ટ્રાન્સફર કરતાં પહેલાં જો એની તપાસ કરવામાં આવી હોય અથવા જ્યારે પેશન્ટને બોલાવવામાં આવે 4-5 દિવસ પહેલાં, એ વખતે એની કોઈ કમ્પ્લેન હોય તો એના રિપોર્ટ કરાવીને એની ઇમિડિયેટલી અમે ટ્રીટમેન્ટ કરતા હોય, જે જરૂરી એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ જરૂરી અમે આપતા હોય એના પછી જ અમે એમ્બ્રિયો ટ્રાન્સફર કરીએ. ઘણી વખત એવું થાય કે પેશન્ટના સડનલી કમ્પ્લેન સ્ટાર્ટ થઈ હોય, તેવા કેસીસની અંદર ઘણી વખત એવું બને છે કે જો સિવિયર ઇન્ફેક્શન થઈ હોય તો અમે પોસ્ટપોન પણ કરીએ, કારણ કે ઇન્ફેક્શનની અંદર એમ્બ્રિયો ટ્રાન્સફર કરવો એ આઈડિયલ નથી. કારણ કે આપણને ખબર છે કે અંદર ઓલરેડી બેક્ટેરિયા છે તો એમ્બ્રિયોનો નાશ કરશે અને આપણને રિઝલ્ટ નહીં મળે, અનનેસેસરી એક સાયકલ આપણી ફેલ થાય. એટલે ઇન્ફેક્શનની કન્ડિશનમાં એમ્બ્રિયો ટ્રાન્સફર કરવો હિતાવહ નથી. હા, નોર્મલ ઇન્ફેક્શન હોય અને લાગે કે ભાઈ કવર થઈ જશે
તો પછી એ ટ્રાન્સફર કરે, બાકી 99% કેસમાં અમે પોસ્ટપોન કરતા હોય ઇન્ફેક્શનની અંદર. જી બિલકુલ. સાવરકુંડલાથી એક કોલર મિત્ર હસમુખભાઈ જોડાયા છે. હસમુખભાઈ સવાલ જણાવશો આપનો. હલો. હલો. હા બોલો. હલો. હા, મારી બેબીના 42 વર્ષ થયા છે. બરોબર. લગ્નના 5 વર્ષ થયા. ટ્રીટમેન્ટ ઘણી કરાવી તો સારામાં સારી ટ્રીટમેન્ટ થઈ એમાં. હા, એટલે પણ હવે તમે કીધું 42 વર્ષની ઉંમર થઈ ગઈ છે બેબીની, એવું કેવું છે ને તમારું, અને અમને રિઝલ્ટ મળતું નથી. અને મેરેજ કરે કેટલા વર્ષ થયા અમને? 5 વર્ષ થઈ ગયા. ઓકે, એટલે લેટ મેરેજ કર્યા. હવે બીજી વસ્તુ કે એમના રિપોર્ટો ફાઇલ જોવી પડે, કારણ કે એમનો માસિક ધર્મ રેગ્યુલર છે કે નહીં, એમના હોર્મોનના રિપોર્ટ, એમના મિસ્ટરના રિપોર્ટો. અને આટલી ઉંમરે તમે કુદરતી રાહ જોવા જાઓ તો ચાન્સીસ હાર્ડલી 1-2% હોય, કારણ કે આ ઉંમરે હોર્મોન ઘણા બધા ઘટી જાય. એટલે મારી તમને સલાહ છે કે રિપોર્ટ ફાઇલ સાથે એકવાર રૂબરૂ મળો અથવા સારા સેન્ટરમાં બતાવો અને ટેસ્ટી બેબીની ટ્રીટમેન્ટ કરાવો કે જેનાથી તમને 110% રિઝલ્ટ મળી જશે. જો ગર્ભાશય સારું હશે અને શુક્રાણુ નોર્મલ હોય તો રિઝલ્ટ મળવામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ખૂબ સરસ માર્ગદર્શન હસમુખભાઈ ડૉક્ટર મેહુલે આપને આપ્યું છે. આપ રાધે સુમરન વુમન્સ હોસ્પિટલની પણ મુલાકાત લઈ શકો છો. ડૉક્ટર મેહુલ, આપણે આગળ વાત કરીએ તો આઈવીએફની ટ્રીટમેન્ટમાં ટેબ અને ઇન્જેક્શનનું કેટલું મહત્વ છે? હવે જે આઈવીએફનો સ્ટેજની જે આપણે ચર્ચા કરી, જે ઇન્જેક્શનનો સ્ટેજ આવે, જે બહુ મહત્વનો સ્ટેજ. હવે એની અંદર જો ઘણી વખત ઇન્જેક્શન પ્રોપર સિલેક્ટ કરવામાં ન આવે તો પણ ઘણી વખત સારી ક્વોલિટીના બીજ ના મળે, અથવા ઘણી વખત એવું થાય તો પેશન્ટના જે અંડાશયની ક્વોલિટી, એના બીજનો જથ્થો, એના બેઝ ઉપર અમે નક્કી કરતા હોય. અને ઘણી વખત એવું થાય કે 50-60% કેસમાં કે બધું સારું હોય, ઇન્જેક્શન બી ડૉક્ટરે સારામાં સારા સિલેક્ટ કર્યા હોય અંડાશયના જે રિપોર્ટ પ્રમાણે, પણ ઘણી વખત અંદરનો જે રિસ્પોન્સ મળવો જોઈએ એ પણ ના મળે. એ અંદરની જેનેટિક વસ્તુ છે. હવે એના માટે શરૂઆતના 2-3 મહિના અમે ઘણી વખત એની ટ્રીટમેન્ટ આપતા હોય, અથવા પ્રીવિયસ સાયકલનું અમે સ્ટડી કરતા હોય, એના બેઝ ઉપર અમે ઇન્જેક્શન નક્કી કરતા હોય કે આ પેશન્ટને કઈ ક્વોલિટીના લોકલ ઇન્જેક્શન આપવા કે બહારથી ફોરેનના હાઈ ક્વોલિટીના ઇન્જેક્શન આપવા, એ અમે પેશન્ટને સમજાવીએ કે પ્રમાણે આની કોસ્ટિંગ થશે, અને જો પેશન્ટ એગ્રી થાય તો એ પ્રમાણે અમે બેસ્ટ ક્વોલિટીના ઇન્જેક્શન આપીએ, તો જેનાથી જે બીજની ક્વોલિટી છે એની અંદર સુધારો થશે. અમારે ત્યાં એક NRI પેશન્ટ હતું, એના અંદરનો પ્રોબ્લેમ હતો અને ઇનિશિયલ બેઝ ઉપર એનો રિસ્પોન્સ ના મળ્યો, પછી ઇન્જેક્શન ચેન્જ કરવાથી અને બેસ્ટ રિસ્પોન્સ મળ્યો અને રિઝલ્ટ પણ મળી ગયું. જી બિલકુલ. અને કોલર મિત્ર જોડાયા છે, જે આપનું નામ અને સવાલ જણાવશો. નમસ્કાર. નમસ્કાર. જિજ્ઞાસાબેન હું જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકો કઈ કોઈ બોલું છું. જી જી. શું સવાલ છે આપનો, શું પૂછવું છે? એટલે હવે જે તમારો પ્રશ્ન છે, ઘણા બધા પ્રશ્નોનો સમૂહ છે. તમારું એવું કેવું છે કે ભાઈ IVF કેટલા સમયમાં થઈ જાય, એનું જો બાળક આવે તંદુરસ્ત આવે કે ના આવે, એવા બધા પ્રશ્નો છે. હવે નોર્મલી જે IVFની ટ્રીટમેન્ટ અમે જે ઓફર કરતા હોય એ કોઈ પણ વસ્તુ ફિક્સ ના હોય, દરેક પેશન્ટે એની ટ્રીટમેન્ટ ચેન્જ થતી હોય, અને એના એક પ્રયત્નમાંથી જો બીજા પ્રયત્નમાં જવું પડે તો પણ એની અંદર ફેરફાર થતો હોય. અને આ ટ્રીટમેન્ટ એવી છે કે જે કુદરતી ગર્ભ જે ગર્ભાશયની નળીની અંદર બને છે એ પ્રોસેસ થતી નથી, એના ઘણા બધા કારણ હોય, તો એ વસ્તુ આપણે બાયપાસ કરીએ અને એ જે ગર્ભ છે એ આપણે લેટેસ્ટ ટેકનોલોજી મીડિયા કે જે અંદરનું વાતાવરણ જે ગર્ભાશયની નળીમાં હોય એ આપણે બહાર ડેવલપ કરીએ અને એનો ગર્ભ બનાવીએ, અને પછી જે ગર્ભ મૂકવામાં આવે એ ગર્ભાશયની અંદર જ મૂકવામાં આવે, અને પછી એનો વિકાસ થતો હોય જે નોર્મલ નેચરલ પ્રેગ્નન્સી રહેલી હોય એ પ્રમાણે જ એનો ગ્રોથ ડેવલપમેન્ટ થાય. એટલે એવું નથી કે IVF બાળક એટલે અલગ હોય, એની અંદર કોઈ ખામી હોય કે પ્રોબ્લેમ આવે અથવા નોર્મલ કરતાં અલગ તરી આવે, બંને વસ્તુ ઇક્વલ જ છે. ગર્ભાશયની અંદર ગર્ભ આવ્યા પછીનો જે પ્રોસેસ હોય, કારણ કે એમ્બ્રિયો ડેવલપમેન્ટ ટોટલ બાળક બનતા 8-9 મહિનાનો સમય લાગે અને લાગે,
એટલે આઈવીએફ કરેલું બાળક હોય કે નોર્મલ પ્રેગ્નન્સીથી બંને ઇક્વલ જ છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ ઘણી વખત એવું થાય કે કોઈ બાળકમાં ખોળ ખાપણ આવે, એ એના જેનેટિક ખામીના લીધે આવતી હોય, નહીં કે ટ્રીટમેન્ટના લીધે. તમે આઈવીએફ કરાવ્યું એના લીધે બાળકમાં પ્રોબ્લેમ આવે એવું જરૂરી નથી. અને અત્યારે જે અમારી પાસે જે લેટેસ્ટ પદ્ધતિ છે કે ફોર ડે સોનોગ્રાફી છે, એના માટેના સ્પેશિયલ રિપોર્ટ આવે. એટલે જ્યારે પણ નોર્મલ પ્રેગ્નન્સી રહી હોય અને પેશન્ટ આવી હોય, અથવા અમે આઈવીએફ કર્યું અને પેશન્ટ અમારી પાસે આવે છે, એનું અમે રેગ્યુલર ચેકઅપ કરીએ છીએ, એની 3D 4D સોનોગ્રાફી થાય, એના માટેના સ્પેશિયલ માર્કર રિપોર્ટ આવે. કે ઘણી વખત એવું થાય મંદ બુદ્ધિનું બાળક હોય અથવા બાળકની ખોળ ખાપણની કલર સોનોગ્રાફી આવે, ડોપલર સ્ટડી આવે, એ બધું એના સ્ટેપ પ્રમાણે કરવામાં આવે. એટલે આપણને તંદુરસ્ત બાળક છે કે નહીં એ 100% શરૂઆતમાં ખબર પડી જાય. હા, અમુક એવી વસ્તુ છે 10-20% જે કોઈ પણ રિપોર્ટની અંદર પકડાય નહીં, તો એવા રેર કેસની અંદર પણ એવી બીમારી બી લાખો કરોડે કોકને હોય. એટલે મારા 21 વર્ષના એક્સપિરિયન્સમાં આજ સુધી મેં એવું પેશન્ટ નથી જોયું કે ભાઈ સોનોગ્રાફી બધું નોર્મલ હોય અને બાળકને ખામી આવી હોય, એ શક્ય જ નથી. એટલે કહેવાનો અર્થ કે તમે પ્રોપર વ્યવસ્થિત ટ્રીટમેન્ટ ફોલોઅપ કરાવો તો કોઈ પ્રશ્ન ના રહે કે બાળકને પ્રોબ્લેમ આવશે કે નહીં. જી બિલકુલ, મહેરભાઈ ખૂબ સરસ માર્ગદર્શન ડૉક્ટર મેહુલે આપને આપ્યું છે. રાધે સુમિરન વુમેન્સ હોસ્પિટલની પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો. ડૉક્ટર મેહુલ, આપણે એમ્બ્રોઇડરી ટ્રાન્સફરની વાત કરી, તો કયા દિવસે કરવું યોગ્ય પરિણામમાં પરિણમે છે? હવે એની અંદર ઘણા બધા મેશ ફેલાયેલા છે, એના માટે ઘણા બધા રિસર્ચ અમેરિકા યુરોપની અંદર થયેલા છે, બ્રિટનની અંદર થયેલા છે. એની સ્પેશિયલ સોસાયટી છે, જેમ ઇન્ડિયન સોસાયટી છે, એ રીતે કે ભાઈ કયા દિવસનો વસ્તુ જે એમ્બ્રિયો ગર્ભ ટ્રાન્સફર કરવામાં આવે તો એનાથી રિઝલ્ટ મળે. કારણ કે અત્યારે જે સાયન્સ આઈવીએફની તરફ જે રિસર્ચ કરી રહ્યું છે, જે બધા ડૉક્ટરો સાયન્ટિસ્ટો કે અમે પોતે બી ફિલ્ડની અંદર એક્સપિરિયન્સ પ્રમાણે કરતા હોય કઈ વસ્તુ બેસ્ટ, હવે એની અંદર ડે 3 અને ડે 5 એ બે વસ્તુ 99 કેસની અંદર ઇક્વલ આવે છે. ઘણા બધા એવું ક્લેમ કરે. ડૉક્ટર મેહુલ, આપણે રોકાઈએ. વસ્ત્રાલથી એક કોલર મિત્ર વિષ્ણુ પટેલ જોડાયા છે. વિષ્ણુભાઈ, સવાલ જણાવશો આપનો. હા બોલો વિષ્ણુભાઈ. હવે જો તમારો પ્રશ્ન એકદમ વેધક અને વ્યાજબી છે, સાયન્સ માટે ચેલેન્જ રૂપ છે. તમારું પહેલું બાળક મસ્ક્યુલર ડિસ્ટ્રોફી વાળું હતું, એ તમે જો તમારા ડૉક્ટરને જાણ કરી હોય અને તમે સેકન્ડ અત્યારે આઈવીએફ કરાવો છો, તો એ જીનેટિક રિપોર્ટ કરાવવા પડે અને એ 100% ટ્રાન્સફર થતું હોય છે. એટલે આઈડિયલી એવા કેસની અંદર અમે ડોનર સાયકલ પ્રિફર કરતા હોય. જો જે તમારા રંગસૂત્રો એટલે કે કેરિયોટાઈપ હોય, એના માટેના સ્પેશિયલ રિપોર્ટ આવે, જો એની અંદર ખામી જણાય તો 100% એ વારસાગત આવે આવે ના આવે. તો એવા કેસની અંદર તમારા જો પોતાના જ બીજ લીધા હોય તો આ વખતે એનું રિસ્ક ઘણું બધું વધી જાય. આવા કેસની અંદર અમે ઓફર કરીએ કે ભાઈ તમે તમારું બીજ લેતા કરતાં બેંકમાંથી સારી ક્વોલિટીનું લો, કારણ કે તમને બી ખબર છે કે બાળકની આપ જે તમે કન્ડિશન બી જોઈ નહીં શકતા, અને આપણને બી ખ્યાલ છે અમુક સ્ટેજ પછી એનો આ પ્રોબ્લેમ આવવાનો જ છે. તો એના કરતાં તમે પ્રોપર સલાહ પ્રમાણે જીનેટિક સ્પેશિયાલિસ્ટ હોય એના ઓપિનિયન પ્રમાણે આગળ વધો, તો તમારું જે બાળક આવશે હેલ્ધી ને તંદુરસ્ત આવશે. જી બિલકુલ, વિષ્ણુભાઈ ખૂબ સરસ માર્ગદર્શન ડોક્ટર મેહુલે આપને આપ્યું છે. આ સિવાય આપ રાધે સુમિરન વુમેન્સ હોસ્પિટલની પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો. ડોક્ટર મેહુલ, આપણે વાત કરી રહ્યા હતા કે એમ્બ્રોઇડરી ટ્રાન્સફર કયા દિવસે કરવામાં આવે તો ખૂબ સારું પરિણામ મળે છે. હવે જે ટ્રાન્સફરનો સ્ટેજ છે ડે 3 અને ડે 5, એની અંદર જે આપણે ચર્ચા કરતા કે અત્યારે જે રિસર્ચ થયું છે એમાં ઘણા એવું ક્લેમ કરે છે કે ભાઈ ડે 5 બેસ્ટ છે, ઘણા એવું ક્લેમ કરે કે ડે 3 બેસ્ટ છે. ઓન એન એવરેજ જોવા જઈએ તો ડે 3 કરતો ડે 5ની અંદર રિઝલ્ટના ચાન્સ વધી જતા હોય છે. પણ સામે પક્ષે એની અંદર જે એમ્બ્રિયો બનવાની પ્રોસેસની અંદર એમ્બ્રિયો લોસ પણ ઘણો બધો વધારે હોય છે. પણ એવું નથી કે તમે ડે 5 ટ્રાન્સફર કરાયો એટલે કે 5મા દિવસનો એટલે 100% રિઝલ્ટ મળે, કે ડે 3 કરાયો એટલે તમારા રિઝલ્ટના ચાન્સ ઘટી જાય.
કારણ કે એમ્બ્રિયો કરતાં બીજા બી ઘણા બધા ફેક્ટર જવાબદાર છે. કોઈ એક વસ્તુનો આધાર નથી આઈવીએફની અંદર રિઝલ્ટ માટે. ઘણી બધી વસ્તુ ભેગી થાય ને એનું પોઝિટિવ એટમોસ્ફિયર ક્રિએટ થાય ને એની અંદર રિઝલ્ટ મળતું હોય. ડે ફાઇવ જો પેશન્ટના ઘરના નંબર વધારે હોય તો 100% અમે ડે ફાઇવ ટ્રાન્સફર કરીએ, કારણ કે એનું ઇમ્પ્લાન્ટેશન એ નેચરલ ઇમ્પ્લાન્ટેશન કન્સિડર થાય ને એની અંદર ચાન્સ વધી જતા હોય. ઘણી વખત જો એમ્બ્રિયો ઓછા હોય તો ડે થ્રી પણ અમે ટ્રાન્સફર કરીએ અને એની અંદર પણ બેસ્ટ રિઝલ્ટ મળે છે. એટલે બંને ઇક્વલ છે. એ પેશન્ટના જે એમ્બ્રિયો કેટલા બને છે, કેટલી ક્વોલિટી છે, એના ઉપર અમે ડિસિઝન લેતા હોય છે. જી બિલકુલ. તો ડૉક્ટર મેહુલ, આઈવીએફની ટ્રીટમેન્ટમાં પછી ફ્રેશ એમ્બ્રિયો યુઝ કરવા કે પછી ફ્રોઝન એમ્બ્રિયો? હવે જે આ ક્વેશ્ચન છે, અત્યારનું જે લેટેસ્ટ નવું રિસર્ચ થયું છે એના બેઝ ઉપર ઓલ ઓવર વર્લ્ડની અંદર, નોટ ઇન ઇન્ડિયા, ઓલ ઓવર વર્લ્ડની અંદર 99% ફ્રીઝ ઓલ ટેકનોલોજી યુઝ કરવામાં આવે છે. જી બિલકુલ. તો સમયનો આપણી પાસે અભાવ છે. આઈવીએફ અંગે ખૂબ સરસ માર્ગદર્શન.